नमस्कार दर्शक मित्रों, आशापुरा न्यूज चैनल कच्छेर टीवी समाचार तेमज वन इंडिया न्यूज चैनल में हूँ दिलीप गजर आप तमाम दर्शक मित्रों हार्दिक स्वागत करूँ छूँ। खास करीने कच्छनी बे एक एवा बेनर है जेने कही शकाय के कच्छनुं नाम राष्ट्रीय स्तरे आंतरराष्ट्रीय स्तरे पण खूबज कही शकाय के ऊँचू कर्युं छे। एक छे नुपुर डांस एकेडमी, ए पण कच्छ माटे गौरवनी वात कही शकाय। ज्यारे राष्ट्रीय स्तरे कही शकाय के स्पर्धाओ होय छे त्यामां पण फर्स्ट प्राइज એમના બાળકો જીતીને આપણું કચ્છનું નામ રોશન કરતા હોય છે। આશાપુરા ન્યૂઝ ચેનલની વાત કરીએ તો તે પણ કચ્છમાંથી કહી શકાય કે એક અડધા કલાકના માધ્યમથી ચાલુ થઈ અને સતત 14 વર્ષથી સતત પ્રગતિ કરીને આજે ગુજરાતની સાથે સાથે દેશ તેમજ વિદેશમાં પણ એમના ન્યૂઝ જોવા માટે તમામ રસિકો અત્યારે ઉત્સુક હોય છે। તો બંને બેનર સાથે મળીને એક ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ કાર્યક્રમનું નામ હતું નુપુરોત્સવ 2020। જ્યારે બે એક એવા બેનર સાથે મળીને કાર્યક્રમનું આયોજન કરતા હોય છે ત્યારે કહી શકાય કે ટેલેન્ટને પણ આગળ આવવાની સતત એક પ્લેટફોર્મ મળતું હોય છે। એવા જ વૈશાલીબેન અત્યારે આપણી સાથે હાજર છે નુપુર ડાન્સ એકેડેમીના, એમની પાસેથી જાણવાનો કોશિશ કરશું કે છેલ્લા લગભગ મને ધ્યાનમાં છે ત્યાં સુધી એક મહિનાથી સતત આમાં એક્ટિવ રહીને જે કહી શકાય કે બહોળી સંખ્યામાં આમાં એન્ટ્રીઓ પણ આવી, આખી ઓનલાઈન કોમ્પિટિશન હતી એટલે એમાં કહી શકાય કે મહેનત પણ એટલી વધુ માંગી લેતી હોય છે, કેમ કે એક એક વિડીયો કોઈનો પણ છૂટી ન જાય, કોઈની પણ સાથે અન્યાય ન થાય એ પણ ખાસ જોવાનું હોય છે। જે બાળકો આમાં ભાગ લે છે એમની સાથે પણ એને અન્યાય ન થાય એના માટે ખાસ એમણે પણ એવા જજ જે કહી શકાય કે પોતાની કલામાં નિપુણ છે એવા જજની પણ નિમણૂક કરી અને એમની પાસેથી વિડીયોઝ મંગાવી અને આજે જે રિઝલ્ટની તારીખ છે ત્યારે વૈશાલીબેન પાસેથી જાણવાની કોશિશ કરશું કે નુપુરોત્સવ 2020 કેવો રહ્યો એક્સપિરિયન્સ અને ત્યારબાદ જે અમારા તમામ દર્શક મિત્રોને રિઝલ્ટની રાહ હતી એ આજે પૂરી થવા જઈ રહી છે। તો પ્રથમ એક્સપિરિયન્સની વાત કરશું। યસ ભાઈ, સૌથી પહેલાં તો મા આશાપુરા ન્યૂઝ સાથે અમે લોકોએ જે આ પ્રોજેક્ટ કર્યો અચાનકથી એવું જ થયું કે ભાઈ હા હવે આપણે આ કોમ્પિટિશનનું ઓનલાઈન કોમ્પિટિશન હમણાં બહુ જ કરે છે બધા અને આયોજન કરીએ, તો અમે લોકોએ એક નાનકડું આયોજન કર્યું। આયોજનનો મેઇન હેતુ એની પાછળનો એ જ હતો કે અત્યારે જે કોરોના વાયરસના કારણે છોકરાઓ જે ઘરે રહીને બધા એકદમ બોર થઈ ગયા છે તો એ લોકોમાં એક સકારાત્મક ભાવના આવે, કલા પ્રત્યેનું એક એ લોકોને મજા આવે કરવાની, એના માટે થઈને અમે લોકોએ આ ઓનલાઈન કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું। એમાં ટોટલ અમને લોકોને જોઈએ તો ઓલ ઓવર ઇન્ડિયામાંથી અને ઇન્ડિયાની બહારેથી લગભગ 365 જેટલી એન્ટ્રી મળી છે। ત્રણ કેટેગરીમાં અમે લોકોએ કોમ્પિટિશન રાખી હતી, ભરતનાટ્યમ, સેમી ક્લાસિકલ અને ફોક, એ ત્રણેયમાં પણ ત્રણ એજ કેટેગરી તો અલગ અલગ ખરી જ, એટલે કે જુનિયર, સિનિયર અને ઓપન કેટેગરી, એવી રીતે અમે લોકોએ આખું આયોજન કર્યું હતું। છોકરાઓના વિડીયો આવ્યા, તમે વાત કરી કે છોકરાઓને બધાને ચાન્સ મળવો જોઈએ, બધા છોકરાઓ પાર્ટ લઈ શકે, એટલે ઓનલાઈન વિડીયો અમે લોકોએ મંગાવ્યા જેમાં અમે લોકોએ 3 મિનિટના વિડીયો મંગાવ્યા હતા જેમાં એ લોકોના ઇન્ટ્રોડક્શન સાથેના વિડીયો અમે લોકોએ, ખાસ એ નોંધ અમે લોકોએ બહુ જ લીધી છે કે છોકરાઓનો ઇન્ટ્રોડક્શન આગળ હોવું બહુ જ જરૂરી છે, નહીંતર એ લોકો બધી અલગ અલગ બહુ બધી જગ્યાએથી વિડીયો મોકલાવે છે તો આપણાને ખબર ના હોય કે કયું છોકરું ક્યાંનું છે, ક્યાંથી એ લોકો વિડીયો મોકલાવે છે, તો એ ખાસ અમે લોકોએ બહુ જ નોંધ લીધી છે। કદાચ એ લોકોનો વિડીયો અધૂરો હોય તો અમે લોકોએ એ લોકોને કીધું હતું કે ધ્યાનથી ફરીથી અમને થોડુંક એમાં એડિટિંગ કરીને આગળ નામ ને બધું એડ કરીને મોકલાવે, એટલે એ બધું બહુ જ તકેદારી રાખીને અમે લોકોએ પણ ઘણું કામ કર્યું છે। રાત્રે ઘણા વાગ્યા સુધી અમે લોકો એની માટેની બધું કામ કર્યું છે। છોકરાઓની એન્ટ્રી ક્યાંથી આવી છે એ એન્ટ્રી એ લોકોના પેરેન્ટ્સ સાથેની બધી વાત કરી અમે લોકોએ, પ્લસમાં એ લોકોને જ્યારે એન્ટ્રી આવે એના પછી તરત જ અચૂક એ લોકોનો રજીસ્ટ્રેશન નંબર લેવાનું પણ અમે લોકોએ કીધું હતું કે જેથી કરીને કોઈ બચ્ચું જે છે એ છૂટી ના જાય કે ભાઈ રહી ના જાય, અમારે પણ ડેટા રાખવો પડે, જુનિયર, સિનિયર, ઓપન વિડીયો આવ્યા એ બધા વિડીયોને લેવાના, એક સાથે બધાને અલગ અલગ કેટેગરી વાઇઝ કરવાના, એટલે બહુ જ બધી મહેનત માંગી લે છે ને અમે લોકોએ એ કામ કર્યું પણ છે। સો એક બહુ જ મજા આવી આ કામ કરવા માટેની અમને લોકોને પણ, અને ઘણા પેરેન્ટ્સના તો બહારગામથી જે છે એ લોકોના રિવ્યૂ એવા પણ આવ્યા છે કે તમારે દર વર્ષે આવી કોમ્પિટિશનનું આયોજન કરવું જ જોઈએ, ઓનલાઈન કોમ્પિટિશન, કે જેથી કરીને ઓલ ઓવર ઇન્ડિયામાંથી ને બધેથી આપણે બધા છોકરાઓને એક સાથે આવરી લઈએ। તો હા, અમે લોકો આયોજન કરશું અને બસ એની માટે મા આશાપુરા અમારી સાથે જ છે, અમને ખબર છે। સો ધેટ આશાપુરા ન્યૂઝ 100% કહી શકાય કે જ્યાં પણ ટેલેન્ટને પ્રદર્શન કરવાની વાત હોય છે ત્યાં ચોક્કસ સાથે જ હોય છે। વર્ષોથી નિબંધ સ્પર્ધાનું આશાપુરા ન્યૂઝ ચેનલ અને કચ્છેર ટીવી સમાચાર આયોજન કરતા જ રહ્યા છે, એમાં પણ નુપુર ડાન્સ એકેડેમીનો સહયોગ મળતો રહ્યો છે। અત્યારે લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને લેતા ખાસ કરીને નુપુર ડાન્સ એકેડેમીના સહયોગથી અત્યારે કહી શકાય કે આખી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ વિશે વધુ માહિતી આપવાની જરૂર એટલા માટે નથી કેમ કે
समयांतरे एना विडियोस आशापुरा न्यूज चैनल टीवी मध्यम थी तेमज यूट्यूब मध्यम थी दर्शकों सुधी पहुंचता ज रहा है। खास कर बेनेज हमणा बात करी के न मात्र कच्छ में थी न मात्र गुजरात तेमज भारत अने भारत नी बारे थी पण विदेश में थी पण एंट्रीओ आवी छे एटले खूबज कार्यक्रम सफल थयो छे एवुं अमने दर्शकों पण फोन आवतो हतो। खास करीने वात करीए बेन तो आपणे जे रिजल्ट नी तारीख जाहेर करी हती त्यारे ए पण फोन सतत चालू थई गया था क्यारे रिजल्ट छे अमारा बाळकना छे एटले ए पण आजे रिजल्ट नी तारीख आवी चूकी छे। मारी पाछळ अत्यारे तमे जोई शको छो हुं केमेरा पर्सनने कहीश के मारी पाछळ जे आखी जे अत्यारे नृत्यांगनाओ नाम एक बाद एक आपणे एमनो परिचय पण लेशुं अने एमने जोशुं के एमनी साथे जे आखा नुपुर डांस एकेडमी सहयोग थी जे कार्यक्रम आयोजन करवामां आव्युं छे एमनो कयो एक्सपीरियंस रह्यो अने अलग अलग परफॉर्मन्स में सौ प्रथम आपणे फोक जे डांस फॉर्म हतो एमां अलग अलग केटेगरी में जेमणे भाग लीधो छे एमनी पासेथी जाणवानी कोशिश करशुं के एमनो कयो नंबर आव्यो छे। एक नानी दीकरीथी शरूआत करीए आपणे एनुं शुं नाम छे अने कया परफॉर्मन्स में एमणे भाग लीधेलो छे? शुं नाम छे तमारुं? डिंजल परमार। ओके, अने शेमां पार्टिसिपेट कर्युं तुं तमे? फोक डांस। ओके, कयो नंबर आव्यो छे तमारो? फर्स्ट नंबर आव्यो छे। वाह, तमाम ने कहीश दर्शक मित्रों ने के ताळीओथी वधावी ले एटली नानी दीकरी फोक डांस में जो प्रथम आवता हो अत्यारे कही सकते कि नृत्यना घणा प्रकार होय छे परंतु फोक एक कही सकते कि बहु पाश्चात्य युगनू एक मने ध्यान में है त्या सुधी एक प्रकार है अने एमां नानी दीकरी जो फर्स्ट आती हो तो खरेखर खूब ज सुंदर बाबत कही सकते। बीजी एक दीकरी पण आपणी साथे हाजर छे एमनी पासेथी जाणवानी कोशिश करशुं। नाम छे तमारुं? મારું ઝીલ રમેશભાઈ આહીર। બરાબર, અને કયા ડાન્સ ફોર્મમાં તમે પાર્ટિસિપેટ કર્યું? મેં ફોકમાં પાર્ટ લીધો હતો। ઓકે, કયો નંબર આવ્યો છે તમારો? મારો થર્ડ આવ્યો। થર્ડ નંબર આવ્યો। એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આમાં પાર્ટિસિપેટ કરી અને પણ એક દીકરી આપણી સાથે જોડાયા છે તો એમની પાસેથી પણ જાણવાની કોશિશ કરશું। મારું નામ ભૂમિ છત્રે છે, મેં ફોક ડાન્સમાં પાર્ટ લીધો હતો સિનિયર ને મારો ફર્સ્ટ નંબર આવ્યો છે સિનિયરમાં। જી, એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આગળ આપણે બધા તમામ દીકરીઓને મળતા જશું। જી ભાઈ, શું નામ છે તમારું? આરાધ્યા વાદાલા। વાહ, અને કયા તમે ડાન્સ ફોર્મમાં પરફોર્મન્સ આપ્યું હતું? સેમી ક્લાસિકલ। કયો નંબર આવ્યો તમારો? કાંઈ વાંધો નહીં, દીકરી ખૂબ જ નાનકડી છે વૈશાલીબેન પાસેથી જાણવાની કોશિશ કરીશ કે આ દીકરીનો કેમાં નંબર આવ્યો છે અને કઈ રીતે એમને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। હા, એક છોકરાઓને તો અમે લોકોએ કર્યું જ છે જેમાં ભરતનાટ્યમ ફોક અને સેમી ક્લાસિકલ એ કેટેગરી ઉપરાંત પણ યંગ ટેલેન્ટ કે જે આરાધ્યા છે અને એની સાથે હજુ એક બીજી પણ દીકરી છે વિહાની સોલંકી અને આરાધ્યા બજાલા એ બંને દીકરીઓને આપણે સ્પેશિયલ યંગ ટેલેન્ટમાં એ લોકોને પણ પ્રાઇઝ આપ્યું છે અને આ ઉપરાંત બીજા બે લેડીઝ છે કે એક બેન જે છે એ મેરજના છે મહારાષ્ટ્રના છે કે જેઓ 60 યર્સના છે પણ એ લોકો સ્પેશિયલ જજે એમની સાથે એની કમેન્ટ આપી છે કે 60 યર્સના હોવા છતાં પણ તેમણે આટલી સરસ રીતે ડાન્સ પર્ફોમન્સ આપ્યું છે ઓન બીટ અને બહુ સરસ આપ્યું છે તો એમને પણ અમે લોકોએ એક સ્પેશિયલ ટેલેન્ટમાં એની ઉંમર છે 6 યર્સ। હા, એ 6 યર્સની છે અને વિહાની તો બહુ જ નાની છે તો 5 વર્ષની જ છે અને બીજું એક હજુ એક છે ઈવા પટેલ કરીને છે કે જે બીજે ગુજરાતમાંથી જેમનો નંબર આવ્યો છે કે પોતે સાંભળી નથી શકતા અને જોઈ પણ નથી શકતા બરાબર છતાં એમણે આટલી સરસ રિધમ પકડીને એ ડાન્સ કર્યો છે તો એ લોકોને અમે લોકોએ સ્પેશિયલ ટેલેન્ટમાં એવોર્ડ આપ્યો છે। ક્યાં બાદ તો આ બાબતે નુપુર ડાન્સ એકેડમી અને એમના જતીશને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ કેમ કે કહી શકાય એક ફિઝિકલ ચેલેન્જ વ્યક્તિ જ્યારે હોય છે ત્યારે ખાસ કરીને બેને જે વાત કરી કે સાંભળી નથી શકતા અને તો એ પણ જ્યારે મ્યુઝિક જે છે એ તમામ બીટ્સ ઉપરની એક કલા છે તો એને પકડી અને ડાન્સ કરવો એ પણ ખૂબ જ કઠિન વસ્તુ હોય છે ત્યારે જેમણે પાર્ટિસિપેટ કર્યું છે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આગળ જો વાત કરીએ તો આપનો પરિચય અને મારું નામ જીયા વિજયભાઈ ગોરસિયા છે મેં સિનિયર કેટેગરી ભરતનાટ્યમમાં પાર્ટિસિપેટ કર્યું હતું મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે। મારે એ કહેવાનું છે કે આ લોકડાઉનની આવી કઠિન પરિસ્થિતિમાં નુપુર ડાન્સ એકેડેમી એન્ડ મા આશાપુરા ન્યૂઝે જે ઓર્ગેનાઇઝેશન કર્યું છે આપણે ઓનલાઈન ડાન્સ કોમ્પિટિશનનું એ ખૂબ જ સારું છે। આમ તો એમ કહેવા જઈએ તો ઓનલાઈન કોમ્પિટિશન ઘણા લોકો પ્રોફિટના હિસાબે કરતા હોય છે કે ફીઝ એ લોકો ચાર્જ કરે એન્ડ ઓલ બટ આ કોમ્પિટિશન ફ્રી હતો જેનાથી અમને લોકોને ખૂબ બધું શીખવા મળ્યું ઓપોર્ચ્યુનિટી મળી અને નવો સ્ટેજ પ્રોવાઈડ પણ થયો સો આઈ વુડ લાઈક ટુ થેન્ક સ્પોન્સર્સ માશાપુરા ન્યૂઝ એન્ડ એચજેડી ઇન્સ્ટિટ્યૂટ એન્ડ નુપુર ડાન્સ એકેડેમી થેન્ક યુ। દીકરી અત્યારે કહી શકાય પ્રોત્સાહન આપ્યું છે અને અમે પણ આશાપુરા ન્યૂઝ હોય નુપુર ડાન્સ એકેડેમી હોય કે એચજેડીનો પણ આમાં અમને ખૂબ જ સહયોગ મળ્યો છે તમામ વ્યક્તિઓ અત્યારે કહી શકાય ટેલેન્ટને બહાર લાવવા માટે સતત પ્રયત્નશીલ હોય છે ત્યારે અન્ય દીકરીને આપણે મળશું કે એમનો કયો નંબર આવ્યો છે અને કયા પરફોર્મન્સમાં એમણે ભાગ લીધો છે। મારું નામ અનન્યા મનોજભાઈ મજીઠિયા છે મેં જુનિયર કેટેગરીમાં
प्योर क्लासिकल भरतनाट्यम डांस रजू कर्यो तो अने मने ई केवू छे के हूँ 6 वर्षथी भरतनाट्यम प्योर क्लासिकल डांस सीखू छू अने मने प्योर क्लासिकल डांस करू बहु ज गमे अने मने एना साथे हेल्दी अने ट्रांसपेरेंट कॉम्पिटिशन में पार्ट लेवू पण बहु गमे अने एनो एक एक्जाम्पल छे नुपुर उत्सव। नुपुर उत्सव में मैं पार्ट लीधो तो अने मने में बहुज मजा आवी। नुपुर उत्सवे कच्छ जेवा नाना शहर ने ना बच्चों ने नेशनल इंटरनेशनल लेवल पर झलकवानी तक नुपुर उत्सवे पूरी करी छे। एना माटे हूँ नुपुर उत्सव ना आ नुपुर डांस एकेडमी ना वैशाली मैम एमना सहयोगी मा आशापुरा ग्रुप अने आ कॉम्पिटिशन ना जजिस ने नो खूब खूब आभार मानु छु अने हूँ इच्छू छु के फ्यूचर में पण आवा इवेंट्स करता रहे। थैंक यू वेरी मच। मारो थर्ड नंबर आयो छे। खूब खूब शुभेच्छाओ। थर्ड नंबर आयो छे अने एक नानी बाळकी ज्यारे तमाम कही शकाय के आवडा मोटा बेनर नुपुर डांस एकेडमी होय जेडी होय के आशापुरा न्यूज ने शुभेच्छा आपे त्यारे अमारा काम ने पण अमे कही शकाय के एक चोकसाईथी कर्युं छे एवुं अमने लागी आवे। बेटा शुं नाम छे तमारुं अने? मारुं नाम सिद्धि तिमिरभाई ठक्कर छे। आ नुपुर उत्सव માં ભરતનાટ્યમમાં જુનિયર કેટેગરીમાં 3rd નંબર આવ્યો। એક નાની બાળકી કાલી ગયેલી ભાષામાં પોતાનો કહી શકાય કે નંબર પણ એમણે વર્ણવ્યો અને પાર્ટિસિપેટ કર્યું એના માટે પણ ખૂબ ખુશ જોવા મળે છે। ત્યારે અન્ય દીકરીને આપણે મળશું કે એમનો શું અનુભવ રહ્યો આ કાર્યક્રમને લઈને। નમસ્તે, મારું નામ વિશ્વકિશન વરુ છે અને મેં એક પ્યોર ક્લાસિકલમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં મને 2nd નંબર આવ્યું છે। મને બહુ ખુશી થાય છે કે આવી લોકડાઉન જેવી પરિસ્થિતિમાં પણ અગર આવું બેસ્ટ એન્ડ બેસ્ટ ઓનલાઈન ડાન્સ કોમ્પિટિશન થઈ શકે જે વૈશાલી સોલંકી મામે અને નૃપર ઉત્સવ ટીમે કર્યું છે એમને હું બહુ જ થેન્કફુલ છું અને જજીસને પણ અને સ્પેશિયલ થેન્ક્સ ટુ મા આશાપુરા ન્યૂઝ ચેનલ કે એ લોકો પણ આટલું હેલ્પ કરે છે। થેન્ક યુ। ખૂબ જ સુંદર વાત। હવે અન્ય આપણે દીકરીને મળશું કે એમનો શું અનુભવ રહ્યો આ કાર્યક્રમને લઈને। મારું નામ રાધિકા ટાંક છે। મેં સેમી ક્લાસિકલ ઓપન કેટેગરીમાં પાર્ટિસિપેટ કર્યું હતું એન્ડ મારું 3rd રેન્ક આવેલું છે। તો હું વૈશાલી મેમ, મનોજભાઈ, મા આશાપુરા ન્યૂઝ ટીમ બધાને થેન્ક યુ કહેવા માંગુ છું કે અમે લોકો અત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં ઘણી બધી ઓનલાઈન કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરીએ છીએ તો બધામાં અલગ અલગ ચાર્જીસ હોય છે, ફી હોય છે, ભલે પણ માઇનર ફીઝ હોય છે, બટ આ મનોજભાઈ, વૈશાલી મેમ એન્ડ મા આશાપુરા ન્યૂઝે જે પણ ઓર્ગેનાઇઝ કર્યું છે જે ટોટલી ફ્રી ઓફ છે, તો જે લોકો ફીઝ ના પે કરી શકે તો એના માટે તો આ બેનિફિટ્સ હતું કે પોતાનો ટેલેન્ટ એ લોકો રજૂ કરી શકે। તો થેન્ક યુ કે તમે આવું સરસ એક ઓર્ગેનાઇઝ કર્યું અને જે નાના નાના બચ્ચાઓથી લઈ અને ઓપન કેટેગરી સુધી બધાને એક ચાન્સ આપ્યો છે, તો થેન્ક યુ સો મચ જી। કહી શકાય કે અહીં એક વાત કહેવાય છે કેમ કે 2 થી 3 દીકરીઓ એ જ વસ્તુ કીધી કે આશાપુરા ન્યૂઝ નુપુર ડાન્સ એકેડેમી કોઈ પણ પ્રકારના ચાર્જીસ વગર આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। જ્યારે જવાબદાર એક મીડિયાની જ્યારે વાત આવતી ત્યારે આશાપુરા ન્યૂઝ સતત 14 વર્ષથી એક્ટિવ છે અને સતત પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ ન માત્ર ન્યૂઝ પરંતુ સમાજ પ્રત્યેની પણ જવાબદારીઓ છે એમાં પણ સતત કહી શકાય કે આ એક પ્રયત્નશીલ રહેવા માટે અમારા જયમલસિંહ જાડેજાને પણ એક સંદેશ હોય છે કે સતત પ્રયત્નશીલ રહી અને ખાલી ન માત્ર સમાચાર પરંતુ સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના પણ હોવી જોઈએ। ત્યારે આને દીકરીને મળીએ કે એમનો શું અનુભવ રહ્યો। નમસ્તે, મારું નામ દિયા રાજેશ ચૌહાણ છે અને મેં સિનિયર કેટેગરીમાં સેમી ક્લાસિકલ પ્રસ્તુત કર્યો હતો જેનામાં મારો 1st રેન્ક આવ્યો। હું નુપુર ગ્રુપ તથા મા આશાપુરા ગ્રુપનું ઘણી જ થેન્કફુલ છું જેમણે આ ઓર્ગેનાઇઝ કર્યું છે અને જેમ કે તમે કીધું કે આ ફ્રી ઓફ કોસ્ટ છે તો બધાથી વધારે અને ઇમ્પોર્ટન્ટ બેનિફિટ આ જ હતો કે બધાને જ મોકો મળ્યો છે તથા માઇનરથી લઈને ઓપન બધાને જ અને આ લોકોએ જેમ મેમે કીધું કે 60 યરના એક બેનને સ્પેશિયલ પ્રાઇઝ આપ્યો છે તો એ પણ ઘણી જ સારી વાત છે કે નાનાથી લઈને મોટા સુધી બધાએ જ પાર્ટિસિપેટ કર્યો છે આ નાનાથી મોટા લઈને, કેમ કે હમણાં જ જ્યારે વૈશાલીબેન સાથે વાત થઈ ત્યારે એમણે જ કીધું કે નાની 5 વર્ષની બાળકી અને 60 વર્ષના એક હું વૃદ્ધ નહીં કહું એમને પરંતુ નૃત્યાંગના જ કહીશ, કેમ કે એક 60 વર્ષની ઉંમરે અત્યારના સમયમાં કહી શકાય કે વ્યક્તિ ચાલી શકવામાં પણ એક સક્ષમ નથી હોતું, ત્યારે એમણે એક સારો ડાન્સ ફોર્મ રજૂ કર્યો છે અને વૈશાલીબેન અને એમની ટીમે એમના જે બધા જજીસ હતા એમણે પણ એમને એક પ્રોત્સાહન ઇનામ આપવાની વાત કરી છે ત્યારે એ પણ ખૂબ જ સારી બાબત કહી શકાય।
હવે આખી સમગ્ર ચર્ચા દરમિયાન જજીસનું વારેઘડી નામ આવતું હતું, પણ હવે વૈશાલીબેન પાસેથી એ પણ જાણવાની કોશિશ કરશું કે કોણ જજ હતા, કચ્છના હતા, કચ્છની બહારના હતા, કે એમના વિશે પણ એક ટૂંકો પરિચય આપે. જી વૈશાલીબેન. હા ભાઈ, આપણે જજીસ વિશે વાત કરીએ તો સૌ પ્રથમ તો હું અહીંયાથી બધા જજીસને પણ થેન્ક યુ સો મચ કહેવા માગું છું, કારણ કે એ લોકોએ એમનો પ્રિશિયસ ટાઈમ આપીને અત્યારે લોકડાઉનના કારણે ધીમે ધીમે હવે બધું ઓપન થયું છે, તો બધાના ક્લાસીસ પણ હવે ધીમે ધીમે ઓપન થયા છે, કોલેજનું પણ એ લોકોનું ઓનલાઈન એટલું જ કામ હોય છે, છતાં એ લોકોએ અમને લોકોને બધા જ વિડીયો અમારી પાસેથી લઈ અને જે નંબરિંગ કર્યું છે એ તો બહુ જ સરસ નંબરિંગ કર્યું છે એ લોકોએ. સો ભરતનાટ્યમના અમારા જે ફર્સ્ટ જજ હતા એ હતા પીએમ કુમાર સર, કે જે પોતે અત્યારે સાઉથના છે પણ હાલ અત્યારે એ લોકો કુમાર સર જે છે એ જેજી કોલેજ ઓફ પર્ફોમિંગ આર્ટ્સમાં અત્યારે અમદાવાદમાં એઝ એ પ્રોફેસર વર્ક કરે છે. સેકન્ડ અમારા જજ હતા એ હતા રાગિણીબેન શાહ, કે જે બરોડાના છે. એમએસ યુનિવર્સિટીમાંથી એમણે ભરતનાટ્યમમાં તો માસ્ટર્સ કરેલું જ છે અને એની સાથે સાથે ફોકમાં પણ એમણે ઘણું સારું વર્ક કરેલું છે અને હાલમાં એમણે એ એમએસયુમાં પણ પોતે પ્રોફેસર રહી ચૂકેલા છે. અને ત્રીજા અમારા જજ હતા એ હતા જિજ્ઞેશભાઈ સુરાણી, કે જે પોતે રાજકોટના છે. ભરતનાટ્યમની સાથે સાથે ફોકમાં પણ સારું કામ કરેલું છે. ભરતનાટ્યમમાં જિજ્ઞેશભાઈએ અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયમાંથી અલંકાર કરેલું છે અને એમણે પણ અમદાવાદ જેજી કોલેજ ઓફ પર્ફોમિંગ આર્ટ્સમાંથી ભરતનાટ્યમમાં માસ્ટર્સ કરેલું છે. તો આ ત્રણેય જજ અમારા હતા એ ખૂબ જ સારા જજીસ અમે લોકોએ એમને સિલેક્ટ કર્યા હતા. ખાસ કરીને કહી શકાય કે ન માત્ર આયોજન કરવું પરંતુ જજ પણ એવાને ચૂઝ કરવા કે જેઓ પોતાના ક્ષેત્રમાં તજજ્ઞ હોય, આનાથી કહી શકાય કે જે આખું સમગ્ર કાર્યક્રમની ટ્રાન્સપરન્સી વધી જતી હોય છે અને જે પણ આમાં પાર્ટિસિપેટ કરતા હોય. જે બેને વાત કરી કે બહોળી સંખ્યામાં જ્યારે એન્ટ્રીઓ આવી છે ત્યારે એક જજની તો અમારી પણ એક ચર્ચા થતી કે એમની પાસે 200 વધુ એન્ટ્રીઓ ગઈ હતી એક ગ્રુપમાં, એટલે એ પણ સતત કન્ફ્યુઝ હતા કે આમાંથી કોને પ્રોત્સાહન આપવું, ત્યારે એના માટે પણ એક રસ્તો કાઢવામાં આવ્યો અને એમને પણ પ્રોત્સાહન આપવામાં આવશે એ સમગ્ર ટીમ સાથે, એ પણ એક ચર્ચાનું માધ્યમ બનશે. બેન, ખાસ કરીને જજની તમારી સાથે ડિસ્કસ થતું હશે તો એમનો એક્સપિરિયન્સ શું રહ્યો હશે? એમના આપણે ઇન્ટરવ્યૂ તો અમારે ટીવી ચેનલમાં બતાવશું જ કે એમનો અનુભવ શું રહ્યો, પરંતુ તમારી સાથે જે ડિસ્કશન તમારી ટીમ સાથે થતું હશે તો એ શું કહેવા માંગતા હતા? કેમકે ન માત્ર કચ્છ ગુજરાત પરંતુ ઇન્ડિયાની બહારથી પણ એન્ટ્રીઓ આવેલી છે, તો એમનો શું અનુભવ રહ્યો? હા, ભરતનાટ્યમ અને ફોક ટોટલ 3 કેટેગરી જે હતી આપણી, ભરતનાટ્યમ, ફોક અને સેમી ક્લાસિકલ, એમાંથી ફોક અને સેમી ક્લાસિકલમાં ખૂબ જ એન્ટ્રીઓ આવેલી હતી. એટલે જે સેમી ક્લાસિકલના જજ જે હતા અમારા જિજ્ઞેશભાઈ સુરાણી એ તો બહુ જ કન્ફ્યુઝ થઈ ગયા હતા, પણ છતાં એમણે બહુ સરસ નિર્ણય આપ્યો છે અને બહુ સારું કામ કર્યું છે જિજ્ઞેશભાઈએ. નમસ્તે, શ્રી ગુરુભ્યો નમઃ. It's my immense pleasure to judge for the Nupur Utsav, which was conducted by the Nupur Dance Academy. I heartily congratulate all the winners, and those who didn't get the prize, don't feel that you didn't get the prize. It is an opportunity to expose yourself in this pandemic period, because as we all know, there is no programs, and it's a hectic time to do programs also. So I really thank Vaishali Didi and Manoj Bhai for doing this such kind of work for the youngsters and the students and the performers in the upcoming scenario. So, and it is a good opportunity for all the dancers to expose themselves through social media in this pandemic period. I congratulate everybody those who participated in the competition, and I thank Vaishali Ben for choosing me to judge for the Bharatanatyam category. Thank you. Dhanyavaad. નમસ્કાર, મેં રાગિની શાહ. નુપુર ડાન્સ એકેડમી દ્વારા નુપુર ઉત્સવ કા આયોજન કિયા ગયા. નુપુર ઉત્સવ 2020 જિસમેં 365 સે જ્યાદા પાર્ટિસિપેટ્સ ને પાર્ટ લિયા હૈ, જિસમેં ભારત ઓર ભારત કે બહાર કઈ સારે પાર્ટિસિપેટ્સ ને પાર્ટ લિયા હૈ કોમ્પિટિશન મેં. નુપુર ઉત્સવ મેં મેને ફોક ડાન્સ કે જજ કે તોર પર મેને અપની સેવા દી. મુજે બહોત હી આનંદ હૈ કે ઇતની સુંદર કોમ્પિટિશન મેં મેને મેરી સેવા દી. યે કોમ્પિટિશન કી ખાસિયત યે હૈ કે ઇસકે અંદર લાઇક ઓર શેર સોશિયલ મીડિયા પે જો હૈ ઉસ પે જજ નહીં કિયા ગયા હૈ. ઇસકે અલાવા જો ભી ડાન્સ કોમ્પિટિશન થી ઉસકે એક્સપર્ટ ને ઇસમે જજિંગ અપના જજમેન્ટ દિયા હૈ.
तो इतनी अनोखी कंपटीशन में मुझे सेवा देने का मौका मिला, उसके लिए मैं नूपुर डांस एकेडमी की बहुत ही आभारी हूँ। और मैं हमेशा चाहूँगी कि इसी तरह से ऐसे पैंडेमिक समय में भी नूपुर डांस एकेडमी ने इतना अच्छा आयोजन किया और कई सारे कलाकारों को बहुत ही अच्छा मंच दिया। तो मैं उनका फिर से आभार मानती हूँ कि उन्होंने बहुत ही अच्छा ऑर्गेनाइज किया है और मुझे मेरी सेवा देने का मौका मिला। शुक्रिया, नमस्ते। नमस्कार, मैं जिग्नेश सोरानी, शास्त्रीय नृत्य और लोक नृत्यकार। आज मुझे ये बताते हुए आनंद हो रहा है, खुशी हो रही है कि गुरु श्री वैशाली बेन और आशापुरा न्यूज चैनल दोनों ने मिलकर अच्छे से ये नूपुर उत्सव का जो आयोजन किया, जिसमें गुजरात नहीं लेकिन पूरे भारत में से नृत्य के कला रसिकों ने, नृत्य रसिकों ने पार्ट लिया। और ये कंपटीशन जो ये सिचुएशन है हमारे सामने, ये परिस्थिति है लॉकडाउन की, ये परिस्थिति में भी इतना अच्छा उत्साह दिखाया। सिर्फ दो तीन या चार पांच बच्चे की बात नहीं है, इसमें पूरे 300 से ऊपर बच्चों ने पार्टिसिपेट किया, पार्ट लिया और इतने अच्छा परफॉर्मेंस दिया। इतने अच्छे परफॉर्मेंस थे कि देख के मुझे भी ऐसा लग रहा था जजमेंट करने के समय कि किसको नंबर दे किसको ना दे। और ये सिचुएशन में बच्चों ने इतने अच्छे से परफॉर्म किया, वो देख के मैं सबको नंबर तो नहीं दे सकता हूँ, लेकिन सबको मैं आशीर्वाद देता हूँ कि आगे भी यही नृत्य का जो उनका उत्साह है नृत्य के लिए, वो ऐसे ही टिका रहे, बना रहे। क्योंकि नृत्य एक ऐसी ताकत है, हम सबको पता है, वो फिर लोक नृत्य हो या शास्त्रीय नृत्य हो या फिर नृत्य डांस, बॉलीवुड डांस, कोई भी नृत्य हो, नृत्य डांस डांस है, नृत्य नृत्य है। उसकी मजा क्या कहते हैं कि कोई भी थकान हो, कोई भी सिचुएशन हो, परिस्थिति हो, आज हमारे सामने इतनी बड़ी सिचुएशन आ गई है लॉकडाउन कोरोना, तो ये परिस्थिति में आज नृत्य यानी हमारी भारतीय संस्कृति में, हमारी कला में इतनी ताकत है कि वो परिस्थिति के सामने हमको लड़ना सिखाती है। और क्या कहते हैं कि वो नटराज, वो नटवर, वो नृत्य के आराध्य, वो खुद हमको आशीष देते हैं। नृत्य अपने आप में ही एक साधना है, वो नृत्य की बात करें, वो डांस बॉलीवुड हो, क्लासिकल हो या फिर लोक नृत्य हो, तो वो साधना अपने आप ही कुछ क्या कहते हैं इनर ऊर्जा को डेवलप करती है। और यही बात नूपुरोत्सव ने आज करके दिखा दी, हमारे सामने लाके रख दी, क्योंकि इतने बड़े ग्रुप में बच्चों ने पार्ट लिया। हम देखने जाए तो कंपटीशन में हम जाते हैं जजमेंट के लिए तो 30, 40, 50 बच्चे रहते हैं, लेकिन ये लॉकडाउन के समय में भी, ये परिस्थिति में भी 200-300 के आसपास बच्चों ने पार्ट लिया और इतना अच्छा उत्साह दिखाया। तो उसके लिए मैं नृत्य गुरु श्री वैशाली बेन को, श्री आशापुरा न्यूज चैनल को, दोनों को प्रणाम करता हूँ और पार्ट लेने वाले सब बच्चों को भगवान नटराज और मेरे गुरु की तरफ से आशीर्वाद, नमस्कार, थैंक यू। खूब ज सुंदर एक कही सकें कि जर्नी रही, छेला लगभग एक महीना थी आशापुरा न्यूज की टीम, नूपुर डांस एकेडमी की टीम सतत कही सकें कि इंटरव्यू लेवी, इमने चौकसाई थी जज सुधी पहुँचाड़ी, आशापुरा न्यूज़नु पण काम ए रह्यु के एक प्रोमो तरीके न्यूज़ में पण बताऊँ अने मेक्सिमम एंट्री होय एना माटे सतत प्रयत्नशील रहूँ। एक तमाम जर्नी कही सकें कि खूब ज सुंदर रही, महीना दरमियान जी अमने पण नवुं कंईक शीखवा मळ्युं, जे आमां पार्टिसिपेट जेटला पण बाळकोए कीधुं, हमणां ज आपणे जे कही सकें कि कच्छना जेटला बाळको छे, घणा बाळको मारी पाछळ जे हता ए गांधीधामथी पण आवेला छे, એટલે કહી શકાય કે ખૂબ જ કાર્યક્રમને સફળતા મળી છે, એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા મારા તરફથી મનોજભાઈ સોલંકીને પણ આપીશ, કે વૈશાલીબેનને પણ આપીશ અને આશાપુરા ન્યૂઝની સમગ્ર ટીમ કે સતત મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે। હવે કહી શકાય કે ચર્ચા દરમિયાન એ પણ જાણવા મળ્યું કે કચ્છની બારેથી, ગુજરાતની બારેથી એન્ટ્રીઓ આવી છે, એટલે એ કહી શકાય ગુજરાતી ભાષા કદાચ સમજી ન શકે, ગુજરાતનું નામ તો ક્યાંય પાછું નથી અત્યારે, પરંતુ ક્યાંક ગુજરાતી ભાષા ન સમજે એના માટે મનોજભાઈનું સજેશન હતું ખાસ કે હિન્દીમાં પણ આપણે આ કાર્યક્રમના અંશો લઈએ,
એટલે હવે અમારા જે ગુજરાત બહારના દર્શકો છે એમના માટે હિન્દીમાં પણ અમે આ કાર્યક્રમ વિશે બ્રીફિંગ આપવા માંગશું. અભી હમને જો ઇન્ટરવ્યુ લિયા તો ઉનકી ઉનકે પેરેન્ટ્સ ભી યહાં પે હમારે સાથ હાજર હે તો ઉનકે પાસ સે જાનને કી કોશિશ કરેંગે કે ઉનકી દીકરીઓને જો જિસ પરફોર્મન્સ મેં ડાન્સ કિયા હૈ તો વો કોણ સા થા ઓર ઉનકા નંબર કોણ સા આયા હુઆ હૈ. જી આપકા ટૂંક મેં પરિચય ઓર ઉસકે બાદ આપકી જો બેટીને પાર્ટિસિપેટ કિયા થા કોણ સા ગ્રુપ થા ઓર ઉસમેં કોણ સા નંબર આયા. મેરી બેટી કા નામ વિશ્વા વરુ હૈ और हम गांधीधाम से बिलोंग करते हैं. और ये ऑनलाइन डांस कॉम्पिटिशन नुपुरोत्सव जो ऑर्गेनाइज किया गया वैशाली मैम और माँ आशापुरा टीम की तरफ से, उसके लिए बहुत बहुत शुक्रिया. क्योंकि ये लॉकडाउन जैसी ये जो परिस्थिति है ना, उसके अंदर बच्चों को बहुत अच्छा सा प्लेटफॉर्म दिया है घर के अंदर रह के डांस करने का. और बहुत बड़ा कंपटीशन जो ऑर्गेनाइज किया है उसके लिए उनका बहुत तहे दिल से थैंक यू कहते हैं. और मेरी बेटी विश्वा वरु जो भरतनाट्यम जूनियर कैटेगरी में पार्टिसिपेट किया था और उनने सेकंड नंबर से विनर हुई है, तो उसके लिए भी हम बहुत बहुत थैंक यू कहते हैं वैशाली मैम का और उनकी नुपुरोत्सव जो पूरी टीम है उसका, और माँ आशापुरा टीम की तरफ से जो उनको इतना अच्छे से प्लेटफॉर्म दिया कि बच्चों को एक तरह से सोशल मीडिया में उनको अच्छा सा एडवर्टाइजमेंट हो जाए, जो उनका डांस टैलेंट है वो सब देख पाए, उसके लिए बहुत बहुत शुक्रिया सबका. थैंक यू सो मच हमारी न्यूज चैनल की भी नोट लेने के लिए. अन्य एक पेरेंट्स भी हमारे साथ हाजिर है तो उनसे जानने की कोशिश करेंगे कि उनका कैसा एक्सपीरियंस रहा, उनकी बेटी ने इस पूरे पार्टिसिपेट किया था इस कार्यक्रम में, तो उनका एक्सपीरियंस कैसा रहा. जी आपका परिचय और आपकी बेटी ने कौन से फॉर्म में डांस किया था. हाँ, मेरा नाम वंदना मनोज मजेठिया है, मैं भुज से बिलोंग करती हूँ. और मुझे आज यहाँ बुलाया गया है कि भाई आपकी बेटी का नंबर आया है तो आप अपना कुछ दो शब्द कहिए. तो दो शब्दों में तो शायद मेरी बात पूरी नहीं होगी क्योंकि मुझे इतना सब बोलना है. सबसे पहले तो ये लॉकडाउन में ये ऑनलाइन कंपटीशन का चलन अभी बहुत ज़्यादा चल रहा है, उसमें लाइक एंड शेयर ये दो चीज़ बहुत ही ज़्यादा काम करने लगी है कि जितने ज़्यादा लाइक्स वो बच्चा विनर. लेकिन मेरा मानना है कि जब बच्चा टैलेंटेड है और मम्मी पापा का जो फ्रेंड्स ग्रुप है इतना ज़्यादा नहीं है तो बच्चा पीछे रह जाता है. जितना फ्रेंड्स ज़्यादा है और लाइक ज़्यादा है तो वो बच्चा ऑटोमेटिकली विनर बन जाता है. तो ये बात कहीं ना कहीं मुझे ठीक नहीं लगती. और मेरी बेटी भी इतने सारे ऑनलाइन कॉम्पिटिशन चले उसमें कभी उसने नहीं कहा कि मम्मी मुझे इसमें पार्टिसिपेट करना है, और ना ही मैंने उसको जोर दिया. लेकिन जब ये नुपुर उत्सव की बात आई, और ये सबसे अच्छी बात तो ये है ये कि निःशुल्क था, तो मैंने भी बोला कि ठीक है उसका टैलेंट है, वो भरतनाट्यम सीख रही है तो चांस लेते हैं, उसमें क्या है. तो उसने पार्टिसिपेट किया और उसका सेकंड नंबर आया है. उसने प्योर क्लासिकल किया, वो 6 साल से सीख रही है, उसका नाम अनन्या है. और ये मुझे अच्छा लगा कि ये ट्रांसपेरेंट भी है और हेल्दी कंपटीशन भी है. ना हम जज को जानते हैं ना जज हमें जानते हैं. ये नुपुर उत्सव की बहुत ही बड़ी ज़्यादा सफलता मुझे लग रही है, और इसके लिए नुपुर उत्सव के वैशाली मैम और आशापुरा न्यूज़ और HJD का बहुत बड़ा सहयोग रहा है, तो उसके लिए मैं उसका दिल से थैंक यू वेरी मच. वंदना बिन ने यहाँ पे बहुत ही एक अच्छी बात कही है कि अभी के सोशल मीडिया में अगर पेरेंट्स के सर्कल बहुत कम हो, स्टूडेंट का सर्कल कम हो, के लाइफ के डिसाइड पे उनका टैलेंट को परखा जाता है, तो ये कहीं ना कहीं कह सकते हैं कि अच्छी बात नहीं है. नुपुरोत्सव के जैसे कार्यक्रम होने चाहिए, और भी माध्यम है वो भी इस तरह से कार्यक्रम में से प्रेरणा ले और इसे ऐसे ही अच्छे अच्छे कार्यक्रम हेल्दी कार्यक्रम करे तो बच्चों को अलग से एक अच्छा प्लेटफॉर्म मिल सकता है. अन्य एक पेरेंट्स हमारे साथ मौजूद है, उनका भी एक्सपीरियंस जानने की कोशिश करेंगे, उनका कैसा एक्सपीरियंस रहा. जी नमस्ते, मेरा नाम परेश छत्रे है, मैं गांधीधाम से हूँ. ये जो लॉकडाउन की स्थिति में अभी ये एड आई थी मैम की जो नुपुर डांस उत्सव थी, उसमें मेरी बेटी है भूमि ने उसने पार्टिसिपेंस किया है फोक डांस में, उसका फर्स्ट नंबर आया है. और ये लॉकडाउन की स्थिति में जो इतनी बढ़िया जो स्कीम निकाली है नुपुर डांस ने वो बहुत अच्छी बात है. और पेरेंट्स को भी इसमें भाग लेने का बोला था तो बड़े बड़े ओपन में भी इसमें आया था,
इसलिए मैं नूपुर डांस उत्सव और महा आशापुरा ग्रुप का दोनों का तहे दिल से शुक्रिया अदा करता हूँ। थैंक यू। ओके, थैंक यू। हिंदी में ये हमारा पूरे कार्यक्रम का अंश। मनोज भाई सोलंकी और वैशाली बेन हमारे साथ में, तो उनसे जानने की कोशिश करेंगे कि हिंदी में पूरा कार्यक्रम की ब्रीफिंग आ जाए। तो मनोज भाई सोलंकी इस कार्यक्रम के बारे में पूरी ब्रीफिंग करेंगे कि ये पूरा कार्यक्रम क्या था, कौन सा कॉन्सेप्ट था और किन किन का सहयोग इसमें मिला हुआ है। जी, आपने बहुत अच्छी बात कही कि इस कार्यक्रम के बारे में बात होना इसलिए ज़रूरी है क्योंकि नूपुर डांस एकेडमी पिछले 20 सालों से जो हमारी सांस्कृतिक धरोहर है, 3000 साल पुराना भरतनाट्यम डांस है, उसमें उसको हम संजोए रखे हैं, उसको हम प्रिजर्व करने की कोशिश कर रहे हैं। और अब तक कम से कम कच्छ गुजरात से 100 जितने आर्टिस्ट होंगे जिसको नेशनल प्लेटफॉर्म हम नूपुर डांस एकेडमी से मिला है और नेशनल और इंटरनेशनल प्राइज वो लोग जीत के आए हैं। लेकिन पिछले ये जो लॉकडाउन का पीरियड है, पैंडेमिक महामारी जो कोरोना की चलते आई, उसके चलते जो आर्टिस्ट थे सभी वो बेचारे घर में कैद हो गए, जिसमें छोटे छोटे बच्चे भी थे। ये बहुत ज़रूरी था कि इस वक्त उसकी मनोस्थिति जिस तरह से होगी, शायद उसमें बहुत ज़्यादा किसी का ध्यान नहीं गया है या बहुत ज़्यादा उसके बारे में किसी ने सोचने की कोशिश नहीं की है। लेकिन दरअसल वो आर्टिस्ट है, उनकी वो बहुत भावुक होते हैं और जिस तरह की परिस्थिति से वो गुजर रहे हैं, बहुत ज़रूरी था कि उनको वापस उनका जो माध्यम है जिससे उसे को खुशी मिलती है, जिसके चलते एक उनकी एक एनर्जी भी अपने अलग ही लेवल पे होती है, उन चीज़ों को चलते बहुत ज़रूरी था कि उनको इस तरह की एक्टिविटी में फिर से संजोया जाए। लेकिन क्योंकि अभी इस वक्त ना डांस क्लासेस चालू हो सकते हैं, ना कोई इस तरह की कॉम्पिटिशन ऑन स्टेज हो सकती है, तो एक ये आइडिया आया कहीं से कि क्यों ना हम इस तरह से एक ऑनलाइन कंपटीशन करते हैं। अब ऑनलाइन कंपटीशन करनी है तो सिर्फ हमने हमारे सिर्फ नूपुर डांस एकेडमी के बच्चों के बारे में ना सोचते हुए पूरे देश में जितने भी कलाकार हैं उनके बारे में सोचने की कोशिश की, जिसमें अलग अलग एज ग्रुप भी हो सकते हैं, अलग अलग संप्रदाय धर्म के भी हो सकते हैं, अलग अलग प्रांत के भी हो सकते हैं, और ये सोचते हुए एक पूरा कॉन्सेप्ट हमने बनाया। और वो कॉन्सेप्ट हमने माँ आशापुरा न्यूज़ के साथ और उनके जो मेन एडिटर है जयमल सिंह भाई, उनके साथ हमने शेयर किया और उन्होंने कहा कि ये बहुत अच्छा कॉन्सेप्ट है, हम इसमें आपका साथ देंगे, आप आगे बढ़ो, क्योंकि ये बहुत ज़रूरी था। आजकल ये ऑनलाइन कॉम्पिटिशन का ट्रेंड है, बहुत सारी ऑनलाइन कॉम्पिटिशन होती है जिसमें दो चीज़ें ऐसी है जो पर्सनली मुझे अच्छी नहीं लगती है, मैं उसकी उसके खिलाफत नहीं करता हूँ या उसका विरोध नहीं करता हूँ। एक ये है कि उसमें बहुत सारी कहीं कहीं जगह पे बहुत बड़ी बड़ी फी ली जाती है सभी स्पर्धकों से, और क्योंकि फिर उसमें ट्रांसपेरेंसी भी नहीं रहती होती है, ऑन स्टेज नहीं होता है और इतनी बड़ी फ़ी दे के जाते हैं और किसका नंबर आया, किसने क्या परफॉर्म किया था वो कभी भी पता नहीं चलता होता है, और इतनी बड़ी फ़ी देना और वो भी इस तरह से लॉकडाउन के पीरियड में जहाँ पे लोगों की आमदनी अभी बंद हो चुकी है, तो ये मुझे कहीं पे नहीं लग रहा था कि ये ठीक है। तो पहला तो ये था कि हमको ये फ्री में करना है। दूसरा एक कॉन्सेप्ट अभी बहुत ज़्यादा जो चल रहा है कि लाइक एंड शेयर जिसके ज़्यादा होंगे और सोशल मीडिया प्लेटफॉर्म पे उसको अपलोड किया जाएगा, जिसका लाइक एंड शेयर ज़्यादा होगा उसको रैंक मिलेगा। अब उसमें ये होता है कि कई बार आर्टिस्ट कम्पीट नहीं कर सकता होता है या उस तरह का टैलेंटेड नहीं होता है, लेकिन उसका सोशल मीडिया में नेटवर्क बहुत बड़ा होता है तो वो उसमें बहुत आगे निकल जाता है, जबकि जो जेन्यून आर्टिस्ट है लेकिन उसका नेटवर्क बहुत ज़्यादा नहीं है सोशल मीडिया में, तो वो बहुत पीछे रह जाते हैं, जो भी मुझे लगता है कि ठीक नहीं है। तो इन दोनों चीज़ों को हटाते हुए हमने ये कॉम्पिटिशन नूपुर उत्सव 2020 फ्री फॉर ऑल रखा, सबके लिए ओपन रखा, हर एज कैटेगरी के लिए इसमें जगह रखी, हर प्रांत हर समुदाय के लोगों को इसमें पार्टिसिपेट कर सके, ये सोच के साथ हम इसमें आगे बढ़े। माँ आशापुरा न्यूज़ का हमें इसमें बहुत अच्छा सहयोग मिला और एसजेटी इंस्टीट्यूट ने इसमें स्पॉन्सर किया, इसके चलते ये फ्री हो पाया। अदरवाइज़ क्योंकि इसमें काफ़ी कॉस्ट भी लगती है, मेहनत भी लगती है, एटलीस्ट सभी पार्टिसिपेंट्स में जो विनर है उसको प्राइज देना होता है तो उसके लिए स्पॉन्सर की ज़रूरत होती है, तो ये स्पॉन्सर भी हमें मिले और हमने ये अपनी ओर से पूरा फ्री करने का कोशिश किया। तो ये एक पूरी सोच थी इस कॉम्पिटिशन के पीछे और इस तरह से हमने ये कॉम्पिटिशन का आयोजन किया जिसका बहुत अच्छा प्रतिसाद मिला है। पूरे देश से करीबन 365 जितनी एंट्री मिली है हमें, इसमें से मैं बताऊँ तो गुजरात से कम 190 एंट्री है, लेकिन बाकी सारे स्टेट्स से जैसे दिल्ली हो गया, ओडिशा हो गया, झारखंड है, मध्य प्रदेश है, तमिलनाडु है, इन सभी स्टेट से बहुत अच्छा प्रतिसाद हमको मिला है और बहुत सारी एंट्रीज आई है। सिर्फ भारत ही नहीं, हमको यूएसए से 2 एंट्री मिली है, हमको ओमान से एंट्री मिली है, हमको ऑस्ट्रेलिया से भी एंट्री मिली है। तो इस तरह से देखा जाए तो सारे कलाकार एक प्लेटफॉर्म पे आए, यही अपने आप में बहुत अच्छी बात है।
इसके बाद जो सबसे बड़ा चैलेंजिंग काम था कि क्योंकि ये नेशनल लेवल की कॉम्पिटिशन थी तो जज भी उसी लेवल के होने बहुत ज़रूरी थे, और हमने हर एक जो तीन फील्ड हमने रखे थे भरतनाट्यम, फोक और सेमी क्लासिकल, तो तीनों फील्ड में जो दिग्गज माने जाते हैं, जिसकी एक रेप्यूटेशन है, जिसको सभी मानते हैं और जिसको देख देख के सभी कलाकार बड़े हुए हैं, उन लोगों को हमने जज बनने के लिए कन्विंस किया। हम उनके बहुत आभारी हैं कि वो तीनों जज ने हमें जजमेंट के लिए कहा कि ये बहुत अच्छी पहल आपने की है और हम इसमें ज़रूर जुड़ना चाहेंगे। हालांकि कुछ कुछ कैटेगरी में 200 जितनी एंट्री थी और इतने बड़े जज थे, बावजूद उसने अपना टाइम निकाला और इसमें अपना जजमेंट दिया। थोड़ा सा वक्त भले ज़रूर लगा लेकिन एक जेन्यून इसमें जजमेंट आया, ये बहुत अपने आप में अच्छी बात रही। तो दूसरा जो पहलू था इसका कि अच्छे जज का होना, और हमारे बच्चों को ये उस लेवल के जज है, जो हमारे बच्चों का 5 मिनट परफॉर्मेंस देख ले वहीं अब हमारे लिए बहुत बड़ी बात हो जाती है। तो इस तरह के जजेस के साथ पे हमने जो जजमेंट लिया है ये अपने आप में बहुत बड़ी बात है, हम उनके भी बहुत आभार व्यक्त करते हैं। मनोज भाई ने पूरी ब्रीफिंग अभी कार्यक्रम के बारे में कर दी है, जजेस का भी जितना भी सहयोग मिला वो भी बहुत बड़ी बात है। आशापुरा न्यूज चैनल, HJD इंस्टीट्यूट और साथ में कह सकते हैं कि अमारा गुजराती में कहेवत है कि पायाना पत्थर तरीके कही सकते कि नुपुर डांस एकेडमी सहयोग आप्यो छे, तो ये भी बहुत ही अच्छी बात है। अभी वैशाली मैम के पास हम जानने की कोशिश करेंगे कि जितने भी विनर आए हुए हैं तो उनका नाम और वहाँ कहाँ से बिलोंग करते हैं। यस, तो फाइनल रिजल्ट मेरे हाथ में है जिसमें कच्छ से नहीं, गुजरात से नहीं, पूरे ऑल ओवर इंडिया से भी बहुत सारे बच्चों ने पार्ट लिया था, उन सबको नंबरिंग मेरे हाथ में आ गया है, फाइनल रिजल्ट जो है। सो हम लोग शुरुआत करते हैं भरतनाट्यम जूनियर कैटेगरी। सो भरतनाट्यम जूनियर कैटेगरी में थर्ड रैंक जिसको जाता है वो है अनन्या मजेठिया फ्रॉम भुज गुजरात। थर्ड रैंक के लिए एक और दावेदार हमारे पास है, वो है सिद्धि ठक्कर जो है अंजार गुजरात से। सेकेंड रैंक जो है वो है कुमारी विश्वा वरु, सेकेंड रैंक जूनियर कैटेगरी भरतनाट्यम जो है गांधीधाम गुजरात से। एंड फर्स्ट प्राइज जिनको जाता है उनका नाम है भव्या वाजा, जूनियर कैटेगरी फर्स्ट प्राइज जो है राजकोट गुजरात से। अभी भरतनाट्यम सीनियर कैटेगरी, सो भरतनाट्यम सीनियर कैटेगरी में 3 प्राइजेस। थर्ड रैंक जाता है वो है रिद्धि बजाज, सीनियर कैटेगरी थर्ड रैंक फ्रॉम गांधीधाम गुजरात। सेकेंड रैंक गोज टू मीनाक्षी मंडल फ्रॉम दिल्ली। फर्स्ट रैंक गोज टू जिया गोरसिया सीनियर फ्रॉम माधापर गुजरात भरतनाट्यम कैटेगरी। भरतनाट्यम कैटेगरी में ही ओपन कैटेगरी में है, थर्ड रैंक जाता है सुबी जो दिल्ली से है। सेकेंड रैंक जाता है जय रानी फ्रॉम त्रिपुरा तमिलनाडु, और फर्स्ट रैंक जाता है वो है वैशाली टाक, फर्स्ट रैंक फ्रॉम सिकंदराबाद तेलंगाना। अभी हम लोग आगे बढ़ते हैं सेमी क्लासिकल कैटेगरी में। सेमी क्लासिकल कैटेगरी जूनियर में प्राइस जाता है, थर्ड रैंक है दिव्या चौहान, जूनियर कैटेगरी थर्ड प्राइस फ्रॉम बिलाई छत्तीसगढ़। सेकेंड प्राइस है वैश्वी सोनी, जूनियर कैटेगरी सेकेंड प्राइस फ्रॉम बड़ोड़ा गुजरात। फर्स्ट प्राइस जाता है अवनी खोड़ियार फ्रॉम कोलकाता वेस्ट बंगाल। सेमी क्लासिकल में ही सीनियर कैटेगरी थर्ड प्राइस जो है वो है रितिका टाक फ्रॉम बड़ोड़ा गुजरात, थर्ड प्राइज रितिका को जाता है। सेकेंड प्राइज सेमी क्लासिकल में है गौरीशा चावड़ा फ्रॉम उज्जैन, और फर्स्ट प्राइज जाता है दिया चौहान, फर्स्ट प्राइज माधापर गुजरात से। सेमी क्लासिकल में ही ओपन में 3 प्राइजेस, थर्ड रैंक पे 2 विनर्स है जिसमें है पलक चौहान फ्रॉम अहमदाबाद गुजरात, राधिका टाक माधापर गुजरात, थर्ड रैंक के लिए दोनों बेटियां। सेकंड के लिए प्रगति परमार फ्रॉम रायपुर छत्तीसगढ़, और
फर्स्ट रैंक के लिए है गर्विता चौहान फ्रॉम दुर्ग छत्तीसगढ़। अभी फ्रेंड्स फोक कैटेगरी, सो फोक कैटेगरी में जूनियर कैटेगरी में भी सेम थर्ड प्राइज है हमारे पास। थर्ड के लिए फर्स्ट है हिया चावड़ा फ्रॉम धनबाद झारखंड, वर्षिता राठौड़ फ्रॉम दुर्ग, रिद्धिमा सहा फ्रॉम दिल्ली और डिंजल परमार फ्रॉम माधापर गुजरात। सीनियर कैटेगरी के लिए थर्ड में है जील बराड़िया फ्रॉम माधापर, अगेन दीपांशी चोनकर फ्रॉम दिल्ली। सेकेंड के लिए है गरिमा फ्रॉम दिल्ली और फर्स्ट के लिए जाता है भूमि छत्रे फ्रॉम गांधीधाम गुजरात। ओपन कैटेगरी फोक डांस, थर्ड प्राइज जाता है तनुश्री परमार फ्रॉम वेस्ट बंगाल, मीनू परमार फ्रॉम विजयनगर आंध्र प्रदेश और फर्स्ट प्राइज फोक कैटेगरी में ओपन में जाता है रूपसी वेगड़ फ्रॉम संबलपुर उड़ीसा। मित्रों इसके साथ साथ स्पेशल प्राइज भी हम लोगों ने चार पार्टिसिपेंट को दिए हैं, जिसमें है सबसे पहला नाम है ईवा पटेल व्यारा गुजरात से, सेकेंड है आराध्या बाजाला भुज से गुजरात से, थर्ड विहानी सोलंकी माधापर गुजरात और तनुजा पटियार सीनियर है जिनको जाता है मेरज महाराष्ट्र से। सो कॉन्ग्रेचुलेशंस टू ऑल द पार्टिसिपेंट्स। हमारे आशापुरा न्यूज़ चैनल की तरफ से भी तमाम जो पार्टिसिपेट हैं और जो जितने भी विनर हैं सभी को कॉन्ग्रेचुलेशंस, क्योंकि ये पूरा ऐसा कार्यक्रम है, इसमें सिर्फ विनर बनना ही महत्व नहीं है। मनोज भाई ने बताया कि जिस प्रकार से इस जज को, ये पूरे कार्यक्रम को जिसने जज किया है वो भी एक नेशनल अंतर्राष्ट्रीय लेवल के जज हैं, तो उनके पास हमारा परफॉर्मेंस जाना, वो हमारे कार्यक्रम को, वो हमारा परफॉर्मेंस को देखे, वही एक बड़ी बात है। तो सभी ने जिसमें इतने इस कार्यक्रम में पार्टिसिपेट किया है सभी को कॉन्ग्रेचुलेशंस। वैशाली मैम ने और मनोज भाई ने जो पूरे कार्यक्रम का संचालन किया उनको भी कॉन्ग्रेचुलेशंस। आशापुरा न्यूज़ चैनल के जयमल सिंह जाड़ेजा और उनकी पूरी टीम, उनको भी खूब खूब धन्यवाद कि इसको एक पूरा प्लेटफॉर्म अच्छा प्रोवाइड किया और इस कार्यक्रम को पूरा स्पॉन्सर किया एचजेडी इंस्टीट्यूट, उनको भी खूब खूब धन्यवाद। कैमरा पर्सन एचआर जोगी के साथ दिलीप गजर, आशापुरा न्यूज़, भुज, कच्छ।